गुड मॉर्निंग, नमस्कार। धोरण पांच विषय पर्यावरण। अपने धोरण पांच नी अंदर पर्यावरण में 18मो पाठ चाले छे के हवे अमे क्या जाइए। तो विद्यार्थी मित्रों, अपने आगळनी वीडियो में जोयो तो के अनुजभाई नी एक स्टोरी हती आ पाठनी अंदर के अनुजभाई पोताने जे सिंदूरी गाम हतो ए सिंदूरी गाम छोड़ी अने पछी एमने बीजे ताक रहेवा जवानुं थयुं हतुं, बराबर। तो ए क्यां रहेवा आव्या हता? मुंबई रहेवा आव्या हता। પણ મુંબઈમાં એમને શું કામ મળ્યું હતું કે જે માછલી પકડવાની જે ફાટેલી જાળ હોય એ ફાટેલી જાળને સીવવાનું કામ એમને મળ્યું હતું, બરાબર। પણ એમને જે એમનું પોતાનું સિંદૂરી ગામ શા માટે છોડવું પડ્યું હતું તો એ પણ આપણે શીખી ગયા હતા કે એટલા માટે છોડવું પડ્યું હતું કે એ ગામની અંદર એમની જે નદી હતો એ નદી પર પુલ બાંધવાનો હતો અને પુલ મોટો હતો એટલે આજુબાજુના જે ઘર હતા કે વિસ્તાર હતો એ સરકારી કર્મચારીઓએ ખસાવી દીધો હતો, એટલા માટે એમણે ખાલી કરવાનું કીધું હતું, એટલા માટે એ ત્યાં છોડી અને આવ્યા હતા। બીજું આગળ આપણે જોયું હતું કે જે અનુજભાઈ હતા એ અનુજભાઈને કેવી મુશ્કેલીઓ પડે છે કે જ્યારે એ મુંબઈ રહેવા માટે આવે છે તો એમને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એ આપણે પાઠ આપણે આગળની વિડીયોમાં જોઈ ગયા હતા। તો ચાલો આજે બીજું શીખવાની શરૂઆત કરી દઈએ। આગળ હતું ચર્ચા કરો અને કહો। પહેલો સવાલ છે કે અનુજના ગામના ઘણા લોકો તેમની જમીન અને જંગલ છોડીને જવા માટે સહમત ન હતા, કેમ? ઈચ્છા ન હોવા છતાં પણ તેમણે કેમ એ બધું છોડવું પડશે? તો વિદ્યાર્થી મિત્રો, કેમની ઈચ્છા તો હતી નહીં, કારણ કે ગામ અનુજના ગામના ઘણા લોકોની જમીન અને જંગલ છોડી જવા સહમત ન હતા, કેમ કે ત્યાં એમનું બાળપણ વીત્યું હતું, બરાબર। બીજું કે ત્યાં એ લોકો વર્ષોથી રહેતા હતા એટલા માટે એ લોકોને ત્યાં પોતાનું જમીન અને જંગલ છોડવી ન હતી, પણ એમની ઈચ્છા ન હતી, પણ આ બધું છોડવું પડ્યું હતું, કેમ? કારણ કે આપણે આગળની વિડીયોમાં જોયું હતું કે એ ગામની અંદર શું બનવાનું હતું કે જે નદી હતી એ નદી ઉપર શું બાંધવાનો હતો? બંધ બાંધવાનો હોવાથી એમને સરકારી કર્મચારીઓ જે હતા એ લોકોએ કીધું હતું કે તમારે આ ગામ છોડવું પડશે। આગળ છે કે ખેડીમાં અનુજના પરિવારમાં કેટલાક લોકો હતા? કેટલા લોકો હતા? જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે કોણ કોણ તેના મનમાં હતા? તો ખેડી ગામમાં અનુજના પરિવારમાં કેટલા હતા? એ વખતે 3 જ જણા હતા। કોણ કોણ હતા? તો એક તો અનુજ પોતે અને એના માતા પિતા। પણ જ્યારે અનુજ તેના પરિવાર વિશે વિચારતો ત્યારે તેના મનમાં કોણ આવતું હતું? કે તેની ભાવિ પત્ની અને તેના બે તેના બાળકો તેના મનમાં આવતા હતા। આગળ છે કે તમે તમારા પરિવાર વિશે વિચારો છો તો તમારા મનમાં કોણ કોણ આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વિચારતા હોઈએ ત્યારે આપણા મનની અંદર કોણ કોણ આવે? તો આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન, આ બધા આપણા મનની અંદર આવતા હોય છે। આગળ છે કે તમે તેવા લોકો વિશે સાંભળ્યું છે કે જેઓને તેમની જૂની જગ્યા છોડીને જવું ન હતું, તેના વિશે વાત કરો। તો વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ જગ્યાએ એવું સાંભળ્યું હોય તો તમે એના વિશે પોતાની જાતે લખી શકો છો। આગળ છે કે તમે એવા લોકોને જાણો છો કે જે ક્યારેય શાળાએ ગયા જ નથી, તમે એવી જગ્યા વિશે પણ જાણો છો જ્યાં શાળા જ નથી। તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક લોકો અત્યારે તો ઘણા એવા લોકો હોય છે કે જે લોકોને કદાચ શાળાએ ન પણ ગયા હતા, કે ખાસ કરીને તમે લોકો દેખો કે જે લોકો રસ્તા પર રહેતા હોય છે એમના બાળકો તમે જોયા હોય તો એ લોકો સ્કૂલે જતા જ નથી, કારણ કે એ લોકોનો કેવો હોય છે ધંધો કે આજે આ ગામમાં હોય તો ક્યારેક બીજા ગામમાં હોય છે, તો એવા બાળકો શિક્ષણ મેળવી શકતા નથી, બરાબર। અને અમુક જગ્યાએ એવી પણ હોય છે કે કદાચ એ લોકો સ્થાયી રહેતા હોય તો એમના ગામની અંદર કદાચ 1-5 ધોરણની શાળા હોય અને આગળ ભણવા માટે એમના બીજા ગામ માટે કે પછી બીજી કોઈ જગ્યાએ જવું પડતું હોય છે, તો એવી જગ્યાએ પણ એ લોકો શું પોતાના છોકરાઓને મોકલતા નથી। આગળ છે કે અનુમાન કરો કે જ્યાં બંધ બાંધવામાં આવતો હોય ત્યાં લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે જોયું કે જે અનુજ નામનો છોકરો હતો એને કે એના પરિવારને કે પછી એના ગામના લોકોને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો, તો એક તો પોતાનું ગામ છોડીને લોકોને બીજે જવું પડે, હવે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ જાય તો ત્યાં એમને શું કે પહેલું સૌથી પહેલાં તો એમના જો બાળકો હોય અને જો ભણાવવા માંગતા હોય તો એમને કેવી શાળામાં મૂકવાના, બરાબર। બીજું કે જે સગા સંબંધી હોય સગા સંબંધીથી એમને દૂર થઈ જવું પડે, એ લોકોની આજીવિકા છીનવાઈ જતી હોય છે, આવી ઘણી બધી મુશ્કેલીઓનો એમને સામનો કરવો પડતો હોય છે। આગળ છે કે ખેડી ગામનું ચિત્ર દોરો
અને અનુજના સ્વપ્નના નવા ગામનું ચિત્ર દોરો. તેમની વચ્ચેનો તફાત વિશે ચર્ચા કરો અને તમારા મિત્રોએ બનાવેલા ચિત્રો પણ જુઓ. આગળ છે નવી જગ્યા. ઉનાળાની બપોર હતી. અનુજને તડકા અને ગરમ હવામાં ચક્કર આવી રહ્યા હતા. તેના પગ પાકા ડાંબરના રસ્તા પર દાઝી રહ્યા હતા. ત્યાં થોડો છાંયડો આપે તેવું એક વૃક્ષ પણ ન હતું, ફક્ત થોડા ઘરો અને દુકાનો હતા. અનુજ દવા ખરીદ્યા પછી તેના ઘરના રસ્તે જતો હતો. તેની પીઠ પર એક જૂનું ટાયર હતું. આ દિવસોમાં તેણે તેનો ચૂલો અને રબરના જૂના ટાયરોના નાના ટુકડાઓથી સળગાવવો પડે છે. તે ઝડપથી આગ લઈ લે છે અને બળતણનું લાકડું પણ બચી જાય છે, પરંતુ ટાયરના સળગાવાથી આવતી ગંધ અને ધુમાડો ભયંકર હોય છે. આ નવા સિંદુરી ગામમાં તેઓએ દરેક વસ્તુ, દવાઓ, ખોરાક, શાકભાજી, બળતણનું લાકડું અને પ્રાણીઓના ખોરાક બધા માટે પૈસા ખર્ચ કરવા પડે છે. તેઓએ કેરોસીન ખરીદવું પોસાય તેમ નથી. આ બધા માટે પૈસા ક્યાંથી લાવવા? આ બધું વિચારતો અનુજ ઘરે પહોંચ્યો. પતરાના છાપરાવાળું ઘર ભઠ્ઠી જેવું ગરમ થઈ ગયું હતું. અનુજની પત્ની ખૂબ તાવ હતો. તેની દીકરી જીયા અને તેના ભાઈ કૌશલને તેના ખોળામાં સુવડાવી હતી. તેઓ પાસે ઘરમાં કોઈ વડીલ હતું નહીં. અનુજના માતા પિતા ખેડી ગામ છોડવા વિશે એટલા દુઃખી હતા કે તેઓ અહીં આવતા પહેલાં જ મરી ગયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અનુજ લખ્યું છે કે જ્યારે નવા ગામ નવી જગ્યાએ રહેવા ગયો ત્યારે એને શું પરિસ્થિતિમાંથી પસાર થવું પડ્યું. જ્યારે સિંદુરી ગામમાંથી પોતાની અહીંયા રહેવા માટે આવ્યો ત્યારે તેને દરેક વસ્તુ માટે પૈસાનો ખર્ચ કરવો પડે, જેમ કે દવાઓ માટે ખોરાક, શાકભાજી, બળતણ માટે લાકડા, પ્રાણીઓ જે હતા એ પ્રાણીઓના ખોરાક માટે, અને આ બધું ખર્ચ કરવા માટે એને પૈસાનો જરૂર પડતી હતી. બીજું કે એની પાસે એટલા બધા પૈસા પણ નહોતા કે કેરોસીન ખરીદી શકે, બરાબર. અને જે અનુજના માતા પિતા હતા એ અનુજના માતા પિતા તો શું કે સિંદુરી ગામ છોડવાનો એમને જ્યારે કહેવામાં આવ્યું એ દુઃખથી જ તેઓ મરી ગયા હતા. આગળ છે કે સિંદુરીમાં ફક્ત 8-10 પરિવાર જ હતા જેમને તે પોતાના કહી શકે. જેઓ તેના જૂના ગામના હતા. આખું ગામ છૂટું છવાયું થઈ ગયું હતું અને લોકોને જ્યાં જગ્યા આપવામાં આવી તેઓ ત્યાં જતા રહ્યા. આ ગામ અનુજે સ્વપ્નના ગામ વિશે વિચાર્યું હતું તેવું ન હતું. ત્યાં વીજળી તો હતી પરંતુ દિવસમાં થોડો સમય જ રહેતી અને પછી વીજળીનું બિલ પણ ચૂકવવું પડતું. ત્યાં નળ તો હતા પરંતુ પાણી મળતું નહીં. આ ગામમાં અનુજને પતરાના છાપરાવાળી એક રૂમ મળી હતી. તેમાં પ્રાણીઓને રાખવાની જગ્યા ન હતી. તેને જમીનનો નાનો ટુકડો પણ મળ્યો હતો પરંતુ તે ખેતી લાયક ન હતો. તે ખડકો અને પથ્થરોથી ભરપૂર હતો. છતાં અનુજ અને તેના પરિવાર સખત મહેનત કરતા હતા, પરંતુ તેઓ ખેતરમાં વધુ ઉગાડી શકતા ન હતા અને બિયારણ અને ખાતર લાવવા પણ પૂરતા પૈસા ભેગા કરી શકતા ન હતા. ખેડીમાં લોકો વારંવાર બીમાર થતા ન હતા. જો કોઈ બીમાર પડે તો ત્યાં ઘણા એવા હતા કે જેઓ જાણતા હતા કે કયા છોડમાંથી દવા બનાવી કેવી રીતે ઈલાજ થાય. લોકો આ દવા લીધા પછી રાહત અનુભવતા હતા. અહીં સિંદુરીમાં હોસ્પિટલ તો છે પરંતુ ડોક્ટર મળવા ખૂબ મુશ્કેલ છે, પૂરતી દવાઓ પણ નથી. અહીં શાળા છે પરંતુ ખેડી ગામના શિક્ષકો બાળકોની જેવી સંભાળ રાખતા તેવી સંભાળ અહીં રાખતા નથી. આ બાળકો નવી ભાષામાં ભણવામાં મુશ્કેલી અનુભવે છે. સિંદુરી ગામના લોકો ખેડી ગામમાંથી આવેલા નવા લોકોનું સ્વાગત કરતા ન હતા. તેમની ભાષા અને રહેણીકણી જુદા હતા. તેઓ ખેડીથી આવેલા લોકોને વણનોતર્યા મહેમાન કહી તેમની મજાક ઉડાવતા. જે સ્વપ્ન તેમને જોયું હતું તેમાંનું કંઈ પણ સાચું ન હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે જે અનુજ હતો એ અનુજે એને સ્વપ્નમાં વિચાર્યું હતું કે આવી રીતે હું બીજા ગામમાં જઈશ તો ત્યાં શું કે સ્વિચ પાડીશ અને વીજળી આવી જશે, નળ ચાલુ કરીશ તો એનામાંથી પાણી આવી જશે. પણ જે એનું વિચાર્યું હતું એવું કશું પણ થયું નહીં. પણ હા, તે સ્વિચ પાડતો તો વીજળી આવતી હતી પણ કેટલા થોડાક સમય માટે. પણ એ વીજળીનું એને શું બિલ પણ ચૂકવવું પડતું હતું. બીજું કે નળ તો હતો પણ નળની અંદર પાણી આવતું નહોતું. રહેવા માટે એને શું કે પતરાવાળી એક નાની રૂમ મળી હતી જેમાં પ્રાણીઓને તો રાખી શકાતા ન હતા. અને બીજું કે થોડી ઘણી જમીન પણ એ લોકોને મળી હતી ખેતી કરવા માટે, પણ જે ખેતી લાયક હતી નહીં કારણ કે એનામાં શું હતા, પથરા હતા.
બરાબર. બીજું કે ખેતરમાં વધારે ઉગાડી શકાય તે માટે બિયારણ અને ખાતર લાવવા માટે એમની પાસે પૈસા પણ ન હતા, અને જ્યારે પણ એ લોકો બીમાર થતા ત્યારે એ લોકોને શું કે ડૉક્ટર પાસે જવું પડતું હતું. પણ ડૉક્ટર પાસે જાય તો પણ ડૉક્ટર શું કે દવાના પૈસા લેતા હતા. પણ સિંદુરી ગામમાં જ્યારે આવી કોઈ પરિસ્થિતિ થતી નહીં, કારણ કે શું કે આપણને ખબર છે કે જે ઘણા જે જૂના લોકો હોય છે એ લોકો છોડમાંથી દવા બનાવી એને વિશે જાણકારી એ લોકોને હોય છે, તો એ જ દવા એ લોકોને શું સિંદુરી ગામમાં મળી રહેતી હતી. બરાબર. અને જ્યારે એ લોકો સિંદુરી ગામથી છોડી અને ત્યાં આવ્યા તો ત્યારે એ લોકોને શું કે ત્યાંની તો ભાષા અને રહેણીકરણી કેવા હતા, જુદા હતા. બીજું કે લોકો એમનું સ્વાગત પણ ન કર્યું અને લોકો એમને વણનોતરા મહેમાન પણ કહીને એમની મજાક ઉડાવતા હતા. આગળ છે કે શું સિંદુરી ગામ અનુજના સ્વપ્નના ગામ જેવું હતું? તો ના વિદ્યાર્થી મિત્રો, કે અનુજના સ્વપ્નમાં તો એને જોયું હતું એવું એનું સિંદુરી ગામ જેવું, સિંદુરી ગામમાં જે એનું સ્વપ્ન જોયું હતું એવું ગામ હતું નહીં. આગળ તેને સિંદુરી અને તેના સ્વપ્નના ગામ વચ્ચે શું તફાવત જોવા મળ્યો? તો એને વિચાર્યું હતું કે શું કે જ્યારે હું બહાર જઈશ, બીજા સિંદુરી ગામથી બહાર નીકળીશ તો શું કે મારે સ્વિચ ચાલુ કરીશ અને વીજળી આવી જશે, નળ ચાલુ કરીશ તેમાંથી પાણી આવશે, પણ એવી કોઈ એને વસ્તુ મળી નહીં. અને ઇવન એને તો વીજળીનું બિલ ચૂકવવું પડતું હતું, બીજું થોડીક વાર માટે વીજળી આવતી હતી. આવો ઘણો બધો તફાવત એને જોવા મળ્યો. આગળ તમે ક્યારેય કોઈના ઘરે વણનોતરા મહેમાનની જેમ ગયા છો? તમને કેવું લાગ્યું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે એવી રીતે કોઈ જગ્યાએ વણનોતરા મહેમાનની જેમ જતા નથી, કારણ કે આપણે જો કદાચ જવું હોય તો આપણે શું પહેલેથી ફોન કરી દેતા હોઈએ છીએ કે ભાઈ અમે થોડાક દિવસ માટે તમારે ત્યાં આવતા હોઈએ છીએ. બરાબર. આગળ છે કે જ્યારે તમારા ઘરે થોડાક દિવસો માટે મહેમાન આવે છે ત્યારે તમારો પરિવાર શું કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે જ્યારે મહેમાન આવતા હોય તો આપણે શું એમને આગતા સ્વાગતા કરતા હોઈએ છીએ, એમને જમવાનું કે પછી અન્ય કોઈ ચીજ વસ્તુની જરૂર પડતી હોય છે તો આપણે એમને પૂરી પાડતા હોઈએ છીએ. બરાબર. તો આજની વિડીયો અહીંયા પૂર્ણ થાય છે. બીજું આગળની નેક્સ્ટ વિડીયોમાં જઈશું. ત્યાં સુધી નમસ્કાર.